કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે। ગુજરાત કોંગ્રેસ પ્રતિભા ખોજ અભિયાન શરૂ કરશે। સોમવારે કોંગ્રેસ મીડિયા પેનલિસ્ટની એક દિવસીય કાર્યશાળા યોજાશે। આ કાર્યશાળામાં પ્રતિભા ખોજ અભિયાન લોન્ચ કરવામાં આવશે। પ્રભારી રઘુ શર્મા, પવન ખેરા, જગદીશ ઠાકોર અભિયાન શરૂ કરાવશે। કોંગ્રેસ સરકાર સામે બોલી શકે તેવા વક્તા પ્રવક્તાની ટીમ તૈયાર કરશે। કાર્યકરો ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે। ભાગ લેનારા કાર્યકરો ઝોન પ્રમાણે ઇન્ટરવ્યુ કરવામાં આવશે અને કાર્યકરોના રાજ્યના 4 ઝોન પ્રમાણે ઇન્ટરવ્યુ કરવામાં આવશે અને પસંદગી પામનાર કાર્યકરોને મીડિયા પેનલિસ્ટમાં સ્થાન મળશે। જાન્યુઆરી 2022 સુધી મીડિયા પેનલિસ્ટ તૈયાર કરાશે। તો આજ મુદ્દે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર। નરેન્દ્ર, કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરી દીધી છે અને ખાસ ગુજરાત કોંગ્રેસ પ્રતિભા ખોજ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે। નરેન્દ્ર, અંકુર, આગામી 2022 વિધાનસભાની ચૂંટણીને લઈને આ પ્રકારની પ્રતિભા ખોજ અભિયાનની શરૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। મહત્વનું છે કે મીડિયા તેમજ સોશિયલ મીડિયા થકી કોંગ્રેસના મજબૂત અવાજ બનીને સારા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સરકારનો કટાક્ષ કરી શકે, એમની સામે आ बने माध्यम थकी एक मजबूत अवाज बनीने सामे आवे ए प्रकारना सारा चेहराओनी जरूर कांग्रेस ने छे। एना ज कारणे आ प्रकारना अभियाननी शरूआत आगामी सोमवारथी कांग्रेस शरू करवा जई रही छे। जेनी अंदर एक अभियान शरू करवामां आवशे, जेनी अंदर अलग अलग जोनना जे कार्यकर्ताओ छे एमना ऑनलाइन अने ऑफलाइन जे छे रजिस्ट्रेशन बाद इंटरव्यू करवामां आवशे अने एनी अंदर सारो अवाज धरावनार सारी रीतना प्रेजेंटेशन करी शकनार जे कार्यकर्ताओ छे के जेमनो अवाज अत्यार हाल दबायेलो छे, एमने कोई मंच नथी मळ्युं, एवा तमाम कार्यकर्ताओने खास प्रकारनी ट्रेनिंग आपवामां आवशे। त्यारबाद आगळ लई जईने आगामी 2022 ની વિધાનસભાની ચૂંટણીની અંદર ના માત્ર મીડિયા પરંતુ સોશિયલ મીડિયા મજબૂત અવાજ બનીને તેઓ सरकार सामे एक सारो अवाज बनीने आगळ वधी शके ए प्रकारनी खास रीतना एमने तैयार करवामां आवशे। आ अभियाननी शरूआत आगामी सोमवारथी ગુજરાત કોંગ્રેસ કરવા માટે જઈ રહી છે। જી બિલકુલ નરેન્દ્ર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।